બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો. સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલવાડના 61 વર્ષીય નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ પટેલે પોતાની નિવૃત્તિને પ્રવૃત્તિમાં બદલવા પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો છે. પ્રાકૃતિક પદ્ધતિથી કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતી અને અન્ય શાકભાજીનું વાવેતર કરે છે. કાંતિભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઈડરના ગાંઠિયોલ મુકામે એક દિવસીય મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત પ્રસંગે ખેડૂતો દ્વારા તેમના અભિપ્રાયો આપવામાં આવી રહ્યા હતા. ઈડરના સાબલવાડના ખેડૂતનો અનોખો શોખ ધરતીપુત્રે ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો ત્યારે એક મહિલા ખેડૂતે હૃદયસ્પર્શી વાત કરી. તમે મંદિર જાઓ છો, હું મંદિર નથી જતી. તમે લોકોને ઝેર ખવડાવો છો, હું અન્ન ખવડાવું છું. આ વાતથી મને ખરેખર આઘાત લાગ્યો અને નક્કી કર્યું કે હવે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર, દવા કે બિયારણ વાપરવા નથી. માત્ર ને માત્ર પ્રકૃતિની સેવા અને માનવ જાતની સેવા કરવી છે. ઓછું મળશે તો ચાલશે, પણ પાપ નથી કરવું. વધુમાં તેઓ જણાવે છે કે આ મુલાકાત પછી તેમણે સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે તાલીમ લઈ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. 61 વર્ષીય નિવૃત્ત શિક્ષકે અપનાવી પ્રાકૃતિક ખેતી. આ કમલમની ખેતી અંગે જાણવા મળ્યું કે આ ખેતીમાં પાણી ઓછું અને ઉત્પાદન વધુ છે. કમલમ ખેતી અંગે જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ ખેતી અંગે ઘરે ચર્ચા કરી તો તેનો ખર્ચ જાણી પહેલા જ ના પાડી દીધી, પરંતુ બીજા ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી પછી આ ખેતી કરવાનો નિશ્ચય મજબૂત થયો. આ ખેતી માટે સરકાર સબસિડી પણ આપે છે, પરંતુ હું સરકારી કર્મચારી હતો અને આજે પેન્શનર છું. આ કામ મારી જરૂરિયાત નથી, પરંતુ શોખ છે માટે સરકારની સબસિડી ના લઈ કોઈ જરૂરિયાત વાળાને મળે તે વિચારી સબસિડી જતી કરી અને મેં પોતાના ખર્ચે 2 એકરમાં થાંભલા લગાવ્યા હતા. મને પ્રેરણા મળી ગોધમજી પ્રાકૃતિકની શિબિરમાં હાજરી આપવાથી. ત્યાં આગળ એક બેને રજૂઆત કરી કે ભાઈ આ રીતે હું મંદિર નથી જતી, તમે મંદિર જો છો, પણ હું ઝેર નથી ખવડાવતી, તમે લોકોને ઝેર ખવડાવો છો. અને આ શબ્દનો લાગી આવતો સંકલ્પ કર્યો કે આપણે ઝેર વાપરવું નથી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. લગભગ 4-1 વર્ષથી આ ખેતી કરું છું. એમાં હું ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે અને એમાંથી ઉત્પાદન પણ બીજા વર્ષે 2 લાખ જેટલું મળ્યું 2 એકરમાંથી. ત્રીજા વર્ષે 4 લાખ જેવું ઉત્પાદન એમાંથી પ્રાપ્ત થયું. એમ નફો એમાંથી 1.5 લાખનો ખર્ચો કાઢી નાખીએ તો 3-1 લાખ જેવો નફો થાય, જે 1 એકરે 1.5 લાખ જેટલી આવક સરળતાથી મળે. એની અંદર મહેનત પણ ઓછી છે, પાણી પણ ઓછું જોઈએ ડ્રેગન ફ્રૂટમાં. અને બીજા નંબરમાં ડ્રેગન ફ્રૂટ એ આપણા આરોગ્ય માટે એક સારામાં સારી વસ્તુ છે. એમ એનું વેચાણ તો વેચાણ મારા ફાર્મ ઉપરથી જ થાય છે, લોકો આવીને લઈ જાય છે. અને બીજું વેચાણ થોડુંક બોમ્બે અને હિંમતનગર ઈડરમાં થાય છે. મિક્સ અંદર વાવેતર શાકભાજીનું થાય છે, બધા જ પ્રકારની શાકભાજી વચ્ચે વચ્ચે ડ્રેગન ફ્રૂટમાં લાગે છે અને એમાંથી વર્ષે 40-50 હજારની ઇન્કમ ઊભી થાય છે. એક થાંભલા ઉપર 4 છોડ થયા છે. એવા મારા ખેતરમાં હાલ 1100 થાંભલા છે, એટલે કે 4400 કમલમના છોડ છે. આ એક છોડ પરથી 6-7 કિલો ફળનું ઉત્પાદન મેળવી શકાય છે. આ છોડ મેં અલગ અલગ સમયના અંતરે વાવ્યા છે. કેટલાક છોડનો હજુ વિકાસ થઈ રહ્યો છે. પ્રથમ વર્ષ ફળની શરૂઆત થઈ ત્યારે ઓછું ઉત્પાદન મળ્યું. બીજા વર્ષે 1000 કિલો અને આ વર્ષે લગભગ 4-5 હજાર કિલો ઉત્પાદનની ગણતરી છે. આ છોડ થોર પ્રજાતિનો છે. તેના ફૂલ આવ્યા પછી 45 દિવસમાં એ ફળ પાકીને તૈયાર થાય છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોને નવો રાહ ચીંધ્યો। આ કમલમની કિંમત બજારમાં રૂપિયા 250 પ્રતિ કિલોગ્રામ છે, જ્યારે હું મારા ખેતરેથી 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું વેચાણ કરું છું। ઘરે બેઠા છૂટક લોકો અને હોલસેલ વેપારી લઈ જાય છે। મુંબઈમાં પણ વેપારી મંગાવે ત્યારે માલ મોકલી આપું છું, જેમાંથી મને વર્ષે 3 લાખથી વધુની આવક થાય છે। કમલમની ખેતીની સાથે અન્ય શાકભાજી અને ફળાવ વૃક્ષો પણ ખેતરમાં છે, જેમાં આંબળ, આંબા, જામફળ, ખારેક, નારિયેળ, ચીકુ, અંજીર, પપૈયા, સરગવો, શાકભાજીમાં તુરિયા, હળદર, રીંગણા વગેરે દ્વારા અન્ય 3 લાખની આવક ઊભી થાય છે। તેમ મળી કુલ 6 થી 7 લાખ રૂપિયાની આવક મળે છે। 4 વર્ષ પહેલા મેં રાસાયણિક ખેતીમાં મકાઈ, દિવેલા, કપાસ, ઘઉં વગેરે જેવા પાકો લીધા હતા। રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં જ્યારથી મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે, ત્યારથી રોગ જીવાતનું પ્રમાણ ઓછું, ખર્ચ ઓછો અને નફો વધારે, જમીન ફળદ્રુપ થઈ છે। પ્રાકૃતિક ખેતી થકી 3 વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું। હું દેશી ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ધન જીવામૃત, બીજા મૃતનો ઉપયોગ કરું છું। આ ઉપરાંત રોગ અને જીવાત માટે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર તેમજ દર્શ રિપીટ, દર્શપર્ણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાશનો ઉપયોગ કરું છું। હું મારા કાર્ડિયાક પ્રાકૃતિક ફાર્મ પર પ્રાકૃતિક ખેતીના 5 આધારસ્તંભ જેવા કે જીવામૃત, બીજામૃત, આર્છાદન, વાપસા, જંતુનાશક અસ્ત્રો નો ઉપયોગ કરી ખેતી કરું છું। આ ખેતી પદ્ધતિ થોડી માવજત વધુ માંગે છે, પરંતુ સામે તેમાં કોઈ ખર્ચ નથી। તમારો સમય જ આ ખેતીનો ખર્ચ છે। ખેડૂતો પોતાની તમામ જમીન પર નહીં, પરંતુ થોડી થોડી જમીન પર આ ખેત પદ્ધતિ અપનાવે તો આવનાર સમયમાં આપણી આ જમીન ફરીથી સોને કી ચીડિયા બનશે। ભૂતકાળમાં જેમ ખેતી ઉત્તમ ગણાતી, તે સમય આવતા વાર નહીં લાગે। ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા।